નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો આજની વાત અને હું છું દીપક આસર. આજની વાત એટલે કોરોના વાયરસની વાત. ચારે બાજુ બસ એક જ વાત પૂછાઈ રહી છે, ચાલી રહી છે કે હવે શું થશે, દુનિયાનું શું થશે, ફલાણા દેશનું શું થશે, કોરોના ક્યાં જઈને અટકશે, જેને કોરોના વાયરસ થાય છે તેના શરીરમાં શું ફેરફારો થાય છે, કેવું ફીલ થાય છે, કયા કયા રોગો શરીરમાં દેખાવા માંડે છે, વગેરે વગેરે અનેક સવાલો છે. હજુ સુધી જવાબ મળ્યા નહોતા, પણ હવે ધીમે ધીમે તેના જવાબ પણ મળવા લાગ્યા છે. સ્પેનની રાજધાની મેડ્રિડમાં કોરોના વાયરસથી પીડિત દર્દીઓની સારવાર કરી રહેલા એક ડોક્ટર ખુદ કોરોના વાયરસનો શિકાર બન્યા હતા. જી હા, આ ડોક્ટરનું નામ છે ડોક્ટર ઇયેલ ચેન. પોતે ડોક્ટર હોવાથી ગભરાયા વગર લોકોમાં અવેરનેસ લાવવા ડોક્ટર ઇયેલ ચેને પોતાના શરીરમાં થતા ફેરફારોને રોજે રોજે સોશિયલ મીડિયામાં શેર કરવા માંડ્યા હતા. જી હા, કોરોના વાયરસનો ચેપ લાગ્યા બાદ ડોક્ટર ઇયેલ ચેને તેની સ્થિતિને વર્ણવવા માટે ટ્વિટરનો સહારો લીધો હતો. ડોક્ટર ટ્વિટર દ્વારા જણાવી રહ્યા હતા કે દરરોજ આ વાયરસ તેના શરીરમાં કેવા કેવા ફેરફારો કરી રહ્યો છે અને પોતે શું ફીલ કરી રહ્યા છે. મેડ્રિડની એક હોસ્પિટલ યુનિવર્સિટી લા પેજમાં દર્દીઓની સારવાર દરમિયાન ડોક્ટર ઇયેલને COVID-19 થયો હોવાનું માલુમ પડ્યું હતું, ચેપ લાગ્યો હતો. ડોક્ટર યેલચેન લોકોમાં કોરોના વિશે જાગૃતિ વધારવા પોતાના ફેફસાના અલ્ટ્રાસાઉન્ડ રિપોર્ટ્સ અને તેની બીમારીના લક્ષણો તેના ટ્વિટર એકાઉન્ટ પર રોજેરોજ શેર કરવા માંડ્યા હતા. આપણે પણ જોઈએ ડોક્ટરે શેર કરેલા કોરોના વાયરસના આ રિપોર્ટ્સમાં શું હતું, ફેફસામાં એવા કયા ફેરફારો જોવા મળ્યા હતા અને અલ્ટ્રાસાઉન્ડ વિડિયો રિપોર્ટ શું છે, આગળ આપણે જોઈએ. 9 માર્ચે ડોક્ટરને કોરોના વાયરસ થયો હોવાનું નિદાન થયું હતું. ડોક્ટર ચેને તે દિવસે ટ્વીટમાં લખ્યું હતું કે ગળામાં ખરાશ, તીવ્ર માથાનો દુખાવો છે, પરંતુ છાતીમાં દુખાવાની કોઈ ફરિયાદ નથી. પોસ્ટનું કેપ્શન છે, કોરોના નિદાન પછી પ્રથમ દિવસે ગળામાં દુખાવો છે, માથાનો પણ તીવ્ર દુખાવો થઈ રહ્યો છે, સૂકી ઉધરસ છે, પરંતુ શ્વાસ લેવામાં કોઈ તકલીફ નથી, ફેફસામાં કોઈ અસામાન્ય જણાતું નથી, હું મારા ફેફસાની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યો છું. બીજા દિવસની ટ્વીટમાં ડોક્ટર ચેને લખ્યું છે કે ભગવાનની દયાથી ગળામાં ખારાશ અને ફેફસામાં કફનો ઘટાડો થયો છે, માથાનો દુખાવો પણ ઓછો થયો છે, શ્વાસ લેવામાં તકલીફ હજુ સુધી થઈ નથી અને છાતીમાં પણ દુખાવો થયો નથી, મને એવી કોઈ ફરિયાદ નથી. ડોક્ટર ચેને આ ટ્વીટ પર કોમેન્ટ પણ કરી છે કે ભલે કફ જમા થયો હોય પણ સ્ટેટસ્કોપમાં કંઈ દેખાતું નથી. જ્યાં કોરોના વાયરસમાં સ્ટેટસ્કોપ, જે ડોક્ટરનું હથિયાર કહેવાય છે, હાથવગું, તે જણાવી નથી શકતું કે અંદર કફ છે કે નહીં, તેવું આ ડોક્ટરનું કહેવું છે. ડોક્ટર ચેને ત્રીજા દિવસ વિશે માહિતી આપતા પોસ્ટ લખી છે. પોસ્ટમાં કહ્યું છે કે ગળામાં ખરાશ અને માથાનો દુખાવો હવે નથી, ગઈકાલે કફવાળો દિવસ હતો, અત્યાર સુધી શ્વાસ લેવાની તકલીફ થઈ નથી કે છાતીમાં દુખાવાની કોઈ ફરિયાદ નથી. આ ત્રીજા દિવસનો પોતાનો રિપોર્ટ હતો જે પોસ્ટ કરેલો છે. જોકે ત્રીજા દિવસે ડોક્ટરને ડાયરિયા થઈ ગયા હતા, જે તેણે શેર કરેલું છે. તેણે લખ્યું છે કે આજે ડાયરિયા થયા છે, ખુશીની વાત તો એ છે કે કફમાં ઘટાડો થયો છે. આ હતો ત્રીજા દિવસનો રિપોર્ટ. હવે ચોથા દિવસની વાત કરીએ. ચોથા દિવસની અપડેટમાં ડોક્ટરે લખ્યું છે કે આજે કફની સમસ્યા વધુ જટિલ બની ગઈ છે, અચાનક આજે ખૂબ થાકનો પણ અનુભવ થઈ રહ્યો છે પહેલી વખત, પરંતુ હજુ સુધી છાતીમાં દુખાવાની ફરિયાદ થઈ નથી. જી હા, હવે 5મા દિવસની વાત કરીએ. 5મા દિવસની અપડેટમાં ડોક્ટર ઇયેલ ચેન લખે છે કે ઉધરસ ઓછી થઈ ગઈ છે અને થાક હજુ લાગે છે, જોકે છાતીમાં દુખાવાની કોઈ ફરિયાદ હજુ સુધી મને દેખાઈ નથી કે લાગી નથી. ડોક્ટર ઇયેલ ચેનને કોરોના વાયરસનો ચેપ કેવી રીતે લાગ્યો હતો એવું પૂછવામાં આવ્યું ત્યારે ડોક્ટરે એવું જણાવ્યું હતું કે શિફ્ટ ખતમ થયા પછી હું બીમાર હોઉં તેવું મારું શરીર કહી રહ્યું હતું, મને ફીલ થઈ રહ્યું હતું કે મને કોઈક બીમારી થઈ છે. મેં વિચાર્યું કે કદાચ આ કોરોના વાયરસનો ચેપ હશે, તો જો કે હું કોઈ એવી વ્યક્તિના સંપર્કમાં આવ્યો નહોતો જેમાં કોરોનાના લક્ષણો હોય, છતાં પણ પરિવારની ચિંતા થઈ, પત્નીની, દીકરાઓની ચિંતા થઈ, જેથી મેં વિચાર્યું કે હું ટેસ્ટ કરાવી લઉં. મેં ટેસ્ટ કરાવ્યો અને ટેસ્ટમાં જાણવા મળ્યું કે મને કોરોના વાયરસ પોઝિટિવ છે,
જી હા, મને ચેપ લાગ્યો હોવાનું ટેસ્ટમાં બહાર આવ્યું હતું. ડૉક્ટર કહે છે મને જેવી ખબર પડી કે કોરોના છે, મેં મારી જાતને આઇસોલેટેડ કરી દીધી હતી. જી હા, હું આઇસોલેશનમાં ચાલ્યો ગયો હતો જેથી બીજી કોઈ વ્યક્તિને ચેપ ન લાગે. ડૉક્ટરે એવું કહ્યું હતું કે આઇસોલેશનમાં પરિવારથી દૂર રહેવું જીવનનો આ સૌથી ખરાબ સમય હતો મારો, પણ શું કરું, જરૂરી હતું, કરવું પડે. વેલ, તમને જણાવી દઈએ કે આજ સુધીમાં કોરોના વાયરસે વિશ્વના 154 દેશોને બરડો લઈ લીધો છે. 1.70 લાખ લોકો કોરોના વાયરસથી સંક્રમિત બની ચૂક્યા છે અને 6521ના મોત પણ નિપજી ચૂક્યા છે. આ કપરી ઘડીમાં સેલ્ફ હેલ્થ ડિસિપ્લિન એક જ ઉપાય આપણી પાસે બચ્યો છે. હાથને વારંવાર ધુઓ, બરાબર ધુઓ, ધોતા રહો, લોકોને મળો ત્યારે સેકન્ડ કરવાનું ટાળો. હાથ વારંવાર ધોવા પડે તો વાંધો નથી, તમારા માટે જ સારું છે. હાથથી તમારા ચહેરાના કોઈ પણ ભાગને સ્પર્શો નહીં, બને ત્યાં સુધી એ ટેવ કાઢી નાખો. થોડા દિવસ માટે ભીડભાડવાળા વિસ્તારોમાં જવાનું ટાળો, સ્વચ્છતા રાખો અને સ્વસ્થ રહો. ધન્યવાદ. તમે અમારો આ વિડીયો જો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો અમારા પેજને લાઇક કરો. વધુ અપડેટ માટે dilokasatta.com ની વિઝિટ કરવાનું ભૂલશો નહીં.